गुजरात के माथे वच छे ने कोई कहे कि ये तो सुल्तान मोशा के फरमाने हो गए तो दस दिन से बात कर रहे तो अल्हम्दुलिल्लाह देन जाओ हां क्या होता है इमान ना फरमान में जो ये आओ सीने रख फरमान आ तो हमारी मेहमानी मत जो ना पर आप क्या करी मादरी माने फरमान पर नजर ना के मुराद ना पर तो फरमान कर रहा हूं मोहम्मद वाल મોડર્ન કહેવામાં આવે છે આ જગત ને પણ બધા કહે છે તો બી મોડર્ન તો ગાંધીમાં પ્રમાણે છે તો આપણે જેને મોડર્ન જગત કહીએ છીએ ને વેસ્ટર્ન વર્લ્ડ જેની અંદર યુરોપ અમેરિકા કેનેડા આવી જાય બરાબર મોલાના હાજર એમાં યુરોપની અંદર એક ફરમાન કર્યો લગભગ ફરમાન બહુ મોટું હતું 40-45 મિનિટનો એની અંદર એજ્યુકેશનની દોરવણી હેલ્થની દોરવણી ઇકોનોમિક્સ વગેરેની દોરવણી પણ એની અંદર એક પેરેગ્રાફ મોલાને શાહ કરીમ હાજર એમાં ફરમાવ્યું મોલા ફરમાવે છે કે મારા વહાલા રૂહાની બચ્ચાઓ તમે ફ્રાન્સમાં રહો છો અથવા ઇંગ્લેન્ડમાં રહો છો એ કારણે એવું નથી કે ડે ઓફ જજમેન્ટના દિવસે તમારી પાસેથી અલ્લાહ નમ્રપણે હંબલપણે પૂછાવ લેશે હાજીમાં ફરમાવે છે કે મારા રૂહાની બચ્ચાઓ તમે ફ્રાન્સમાં રહો છો યા ઇંગ્લેન્ડમાં રહો છો એ કારણે એવું નથી કે ક્યામતના દિવસે અલ્લાહ તમારી પાસેથી નમ્રપણે પૂછાવ લેશે પછી આગળ ચલતા મોલા ફરમાવે છે મારા મુરીદો વધુ ને વધુ પ્રમાણમાં ફ્રાન્સ ઇંગ્લેન્ડ કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સની અંદર હવે વસવાટ કરી રહ્યા છે આપણે જયારે ક્યાં કેન્દ્રવાળા બધા મારો યાદ કર્યા આમ શું કરમોડા પછી આજે હું શું પ્રમાણે છે ખબર છે તમે વિચારવામાં જરા પણ એની ભૂલ નહીં કરતા તમે વિચારવામાં જરા પણ એવી ભૂલ નહીં કરતા કે જયારે તમારી આ જીતવાની જિંદગી પૂરી થશે ત્યારે તમને એ જવાબ આપવાની રજા આપવામાં આવશે કે યા ખુદા મેં મારા ધર્મ પર એટલા માટે અમલ ના કર્યો કારણ કે હું આ દેશમાં રહેતો હતો હાજર વાત કહે છે તમે ભૂલ નહીં કરતા આવી થિંકિંગ કરવામાં અને વાત કહે છે કે તમે જરા બી એ જવાબ આપવાની રજા નહીં આપવામાં આવે કે મેં મારા ધર્મ પર એટલા માટે અમલ ના કર્યો કારણ કે હું આ દેશમાં રહેતો હતો કારણ કે મારી સોસાયટી આવી હતી કારણ કે મારો એન્વાયરમેન્ટ આવું હતું કારણ કે મારી આબોહવા આવી હતી મારા વહાલા રૂહાની બચાવો અમે તમને વોર્ન કરીએ છીએ અમે તમને ચેતવણી આપીએ છીએ મને કહે છે હું તમને ચેતવણી આપું છું અગર જો તમે મને એમ કહેશો કે હું કરાંચીમાં રહેતો હોત હું નહેરુ બીમાર રહેતો હોત તો યા મોલાને મારા ધર્મ પર બરાબર અમલ કર્યો હોત મોલા કહે છે કે તમે મને એમ કહેશો કે તો કરાંચીને ત્યાં આવતો તો ત્યાં તમારો ગુજર હોય છે અમે હા તો હાજરીમાં પ્રમાણે છે કે અમે તમને આ ચેતવણી આપીએ છીએ તો જેટલું એ રૂહાની બચાવવા માટે અગત્યનું છે એટલું તમારા માટે પણ અગત્યનું છે કે તમે તમારી ધાર્મિક ફરજોની અંદર ચુસ્ત અને મજબૂત રહેજો કરવા થોડા આ બે પરમાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે એક વસ્તુ ક્લિયર થાય છે કે કઈ હકીકત છે કઈક વસ્તુ છે કઈ વસ્તુ એક આખરત જેવી એક ડે ઓફ જજમેન્ટ જેવી એક કિતાબ કિતાબ જેવી એક પૂછાણ જેવી કઈક વસ્તુ છે નથી માનતા ઘણા નથી માનતા ઘણા પોતાના અહેમ ગર્વની અંદર છે કમાણીની અંદર છે પોતાના ઈગોની અંદર છે સોરી દિલ્લો માફ કરજો પણ તેમ છે ઓકે લેખો અમને ડરીને ઘણો નથી પડવું હા આ બે પરમાં ટીકા મોડા મરી ગયા અને પોતાને બિન્નો છોકરી ક્યાં મત નહીં પૂછાણા નહીં મરી નહીં અમને બીને ડરીને ઘણો નથી પડવો ઓકે દરીને ભરામ નહીં પાડજો પણ એક વાસ્તવિકતા સામે રાખો એક રિયાલિટી સામે રાખો એક હકીકતને સામે રાખો ને પછી ડિસાઇડ કરો અને પછી નિર્ણય કરીએ ઓકે શું વાસ્તવિકતા હાજરી માને ફરમાવ્યું કેટલા વર્ષ મારા રૂહાની બચ્ચાઓ કેટલા વર્ષ 50
અમેરિકા કેનેડામાં સાયન્ટિસ્ટ કઈ એવી શોધ કરે ને કઈ એવી મેડિસિન નીકાળે તો જિંદગી લાંબી કરી દેશે. કદાચ કદાચ જિંદગી લાંબી કરી દેશે પણ કથમ પુરાણી જિંદગી અમર નહીં કરે. આ શરીરને અમર નહીં કરી શકે કારણ કે અલ્લાહે એ સર્ટિફિકેટ આપ્યું છે અલાની અંદર કે કુલ્લુ મન અલૈહા ફાનીઉ વયબકા વજહી રબ્બિકા ઝલ જલાલ વલ ઇકરામ. હર ચીજ ફના હો જાને વાલી હૈ સિવાય મેરી જાત બાકી રહે. હર ચીજ હર મટીરિયલ ચીજ દરેક નક્કર વસ્તુ અલ્લાહ કહે છે હર વસ્તુનો નાશ થશે થશે અને થશે. તો એ આ હકીકત તમારી સામે રાખો અને વિચાર કરો કે આ શરીરનો અંત છે. મોડે પ્રમાણિત 100 વર્ષ 50 વર્ષ પણ આનો અંત છે. તો હવે અમે કરવું શું છે જિંદારો? અગર આ શરીરનો અંત છે, અગર હિસાબ કિતાબ જેવી કોઈ વસ્તુ છે તો અમને કરવું શું છે? તો હાજર ઇમામે હંમેશા જમાત સામે એક વાત રાખી છે. તમે જુઓ 57 થી લઈને અત્યાર સુધીના બધા પરમાણુ તમે ચેક કરો, કદાચ પર્યાપ્ત કરશો કે કયા પરમાણુ કેટલા મળેલા. રાઈટ, હવે મળે છે, હવે મળશે ઇન્શાલા. શોર્ટ પીરિયડ ની અંદર પરમાણુ આવશે જમાતે. હમણાં તો ઘણા આવી ગયા, તંદાનિયાને આવી ગયા, નેરોબીને આવી ગયા, આવ્યા ને. હવે તો મારા પહેલી પરમિશન આપી છે ઇન્ડિયાની. હું વાત કરું છું કે મારી જે પરમાણુ કેસેટ છે એ જમાતોની અંદર તમે સંભળાવો. તો 57 થી લઈને હમણાં સુધી વખત તો વખત મોરા બાપા અમે એક વર્ષ ઉપર તમે કયો બૈકુલ ખયાલની અંદર, તમે કોઈ જનરલ જમાતની અંદર એક જગ્યાએ મોરાના હાજરી માને પર શું કરવું છે ને કીધું ને કે ભાઈ આને કરવું કહું એ પાસે. જો મારા રૂહાની બચાવો, અમે ચાહીએ છીએ કે બંને દુનિયાની અંદર સ્ટ્રોંગ અને મજબૂત બનો. શાસ્ત્રી કહે છે કે અમે ચાહીએ છીએ બંને દુનિયાની અંદર સ્ટ્રોંગ તાકતવર મજબૂત બનો. ટુ વર્લ્ડ, બે દુનિયા, એક આ દુનિયા, બરાબર. હવે આ દુનિયાની અંદર સ્ટ્રોંગ કરવા માટે અમે કેટલી મહેનત કરીશ કરીશ ને? અને કરજો, ઓછી કરતા હો તો વધારે કરજો. સાચે કહું છું, કારણ કે ટાઈમ એવો છે. આ દુનિયાની અંદર સ્ટ્રોંગ થવા માટે અમે કે ભાઈ જેટલો પૈસો બને ભાગે વધે, એ બિઝનેસ ખોલે, એ બિઝનેસ ખોલે, હજી હાયર જોબ જરા જીંદે છે, વધારે સારી પાકિસ્તાન આવી જઈએ, બરાબર છે. પછી અમે શાળામાં સારું એજ્યુકેશન આપીએ છીએ કે નહીં, એની દુનિયા અમે સ્ટ્રોંગ બનાવી છે, એની વર્લ્ડની એની મટીરિયલ લાઈફ અમે સ્ટ્રોંગ બનાવી છે. અને હું હંમેશા કહું છું કે જુઓ અમે કોના દીકરા છીએ ખબર છે? દીન દુનિયાના બાદશાહ. અમે કિંગ છે ને, કિંગ રાજા બાદશાહ છે ને, અમે એના બચ્ચાઓ છીએ, અમે એના પ્રિન્સ છીએ, રાજકુંવર છીએ. અને દુનિયાની અંદર રાજકુંવરની જેમ રહેજો, ભિખારીની જેમ નહીં રહેતા. માતાના સાચી રહો, કરકતરના પ્રમાણ સામે રાખી અને સાચી રહો. તારા કપાતી રહો, તારો જમવાનો જમો, જે એન્ટરટેનમેન્ટ છે, નિર્દોષ મનોરંજન છે એ મનોરંજન કરો. હા, પણ જિંદારો ખાદર ઇમામે ફરમાવ્યું કે બંને દુનિયામાં મારી ઈચ્છા છે કે તાકતવર બનો. એ સેટલ માટે વિચાર કરો કે જેટલી મહેનત આ દુનિયાને મજબૂત કરવા માટે કરીએ છીએ જિંદારો, અમે એટલી મહેનત રૂહાની દુનિયા માટે તૈયારી કરીએ. અમે વિચારીએ છીએ ગંભીરતાથી, ક્યારેક થોડું વિચારીએ છીએ, સોચીએ છીએ, ક્યારેક ક્યારેક એવો સરકાર સુલતાન મુશાએ કરવાનું છે. 2 કલાક બેસો, 1 કલાક બેઠો. 4 દિવસ પેલા અમેરિકામાં હતો ને, તમે કીધું કે 2 કલાક બાબા એટલા 2 કલાક તો કેતા તો ડોલર પણ આવી ગયા. ઓકે, 2 કલાક સરકાર સુલતાન મુશા એ જમાનો 5 મિનિટ કરી છે. ના, આપણે કીધું 2 કલાક બેસો અને વિચાર કરો તમે ક્યાંથી આવ્યા છો. મૂવી જો છે ને, મૂવી જોશો મારા ઘરમાં વિશે વિડીયો છે, પડતું છે મોડાની જોવાથી. ઓકે, પણ મૂવી જોશ ને, એક મૂવી અહીંયા છે, એક પિક્ચર એક સિનેમા અહીંયા છે. તો ઇન્ડિયાના એક પોળેટ હતા, એક મારી પોળેટ છે, ઇન્ડિયાવાળા છે લોકો ઓળખતા હશે, અથવા જે આફ્રિકાના જે બુઝુર્ગો છે લોકો ઓળખતા હશે. મેજર લખપતિ જે વડીસેના મેજર હતા, કેપ્ટન હતા, અને એવો પોઈન્ટ પહોંચ્યો એ કવિ હતા. અને શ્રી અરિની શાનમાં અને
સુલતાન ઉષાની શાન માટેની ઘણી બધી કવિતાઓ લખી છે. એને એક વખત આ સિનેમા ઉપર કવિતા લખી. શા માટે લખી ખબર છે? તો સિનેમા ઉપર સુલતાન ઉષાએ એક વખતે કામ રાષ્ટ્રપતિ પાવને મેસેજ મોકલ્યો. જમાત માટે કયો મેસેજ મોકલ્યો? કે એ વાત ઘણી દૂરની છે કે અમે સિનેમાના વિરોધમાં છીએ. સ્ટુડન્ટે જવાબ કર્યો કામ સાહેબને કે ભાઈ સિનેમા જોવું શું ગુના છે? ત્યારે કીધું હતું કે મરી વિના સિનેમા વિના તો ઊંધો રસ્તા રહેલો હતા. હા, તો ઇમામે લખ્યું સુલતાન ઉષાને. તો સુલતાને જવાબ આપે છે કે એ વાત ઘણી દૂરની છે કે અમે સિનેમાના વિરોધમાં છીએ. તમે સિનેમા જોઈ શકો છો, જરૂર જોઈ શકો છો, અઠવાડિયામાં એક બે વખત તમે જોઈ શકો છો, પણ જમાતખાનાની કુરબાની આપીને નહીં, જમાતખાનાનું બલિદાન આપીને નહીં. પછી રાત ટેલિગ્રામમાં શું છે ખબર છે? પ્રમાણે છે કે રાતના બચ્ચાઓને વેલા સુવાડી દેવાના બદલે મોડી રાત સુધી જો મૂવી દેખાડશો ને તો એની દુનિયાની જિંદગી અને એની રૂહાની જિંદગીને તમે બરબાદ કરી દેશો. એના ઉપરથી મેજર કવિ જેનો ટાઈટલ હતું આપદર આપદર, એને એ કવિતા બનાવી કે શોખીન સિનેમા શું જોયા કરે, શોખીન સિનેમા શું જોયા કરે, અરે હૃદય માટે શું કેવી ફિલ્મો પડે, શોખીન સિનેમા શું જોયા કરે, અરે હૃદય માટે જો કેવી ફિલ્મો પડે, ગધો ઘટમાં સૌના પ્રગટ ચિત્ર પર છે, શરીર આ સિનેમા થિયેટર કરે છે. એક એક બોડીની અંદર મૂવી ચાલી રહી છે. ગતો ઘટના સૌના પ્રગટ ચિત્ર પર છે, શરીર આ સિનેમા થિયેટર કરે છે. ટિકિટ તો મફત છે પણ મેળવવી છે મુશ્કેલ, ટિકિટ તો મફત છે પણ મેળવવી છે મુશ્કેલ, મેળવે છે તે જે મહેનત કરે છે. પછી મૂવી કહે છે તો કે છે તરાશે હકની ફિલ્મ થાય ચાલુ. ફિલ્મનું નામ શું? મૂવીનું નામ તરાશે હક, ટચ ઓફ ગોડ. તરાશે હકની ફિલ્મ થાય ચાલુ. આમ બંધ કરો, ઉતરી જાઓ. આમ પીડા છે આદિયા પીડા બેન નો પાછો. હા, તમે વિચાર કરો ક્યાંથી આવ્યા છો, પાછા ક્યાં જશો, હમણાં ક્યાં છો, હવે બરણ પછી તમે ક્યાં હશો, ખુદા અને તમારી વચ્ચે શું રિલેશન છે? તમે એવા વિચાર ક્યારે કર્યા છે મા બાપે પણ? તમે એવા વિચાર ક્યારે કર્યા છે? તલાશે હકની ફિલ્મ થાય ચાલુ. જો મોહ ચાર દીપકને સ્વિચ ઓફ કરે છે, ડિરેક્ટર ક્યાં એક્ટરની એક્ટિંગ કરે છે ને પ્રેક્ષક બનીને આપણે જોયા કરે છે, ડિરેક્ટર ક્યાં એક્ટરની એક્ટિંગ કરે છે ને ચાલ્યા કરે છે, તમે જિંદા ને પ્રેક્ષક બનીને આપણે જોયા કરે છે, તો ક્યારે આની અંદર પણ તો ઉતરો. મૌલાના સરકાર શાહ કયું કરો તેની હાજર ઇમામ સરવાતુલ્લા અલીએ ફરમાવ્યું કે દેખો દેખો બૈતુલ ખયાલ કો અગર ઇઝીલી લોગે ઇઝીલી લોગે બહુ નુકસાન હોગા. અગર તમે બંદીને હળવી રીતે લીધી, ઇઝીલી લીધી, એટલે બહુ નુકસાન હોગા. પછી મારા પ્રમાણે છે અગર બંદીને ચાવી તમે હાથમાંથી ચાવી દે ગુમાવી દેજો તો બહુ મુશ્કેલ થશે તમારા માટે. મારા પ્રમાણે છે કે આપણી બધી જમાતી સેરીમનીની અંદર બધી ક્રિયાઓની અંદર જ્યાં કહીને કીધું કે ભાઈ તો ખયાલમાં આના વસ્તુ છે, તો અમે રૂહાની દુનિયાની સ્ટ્રોંગ બનાવવા માટેની શરૂઆત કરી આ ફાઉન્ડેશનથી. કાલે મેં કીધું કે આ દેશમાં એટલે તો ફાઉન્ડેશન બંગી ફાઉન્ડેશન છે, સવારનો જમાખાનો પાયો છે અમારી રૂહાની જિંદગીનો. માટે પરમાણુ છે મારા રૂહાની બચ્ચાઓ, બંને દુનિયાની અંદર સ્ટ્રોંગ અને મજબૂત બનો. આ દુનિયા અને બીજી દુનિયા, માફે આ દુનિયા અને બીજી દુનિયા. પછી પરમાણુ છે તમારા હાથમાં અત્યારે ટાઈમ છે, તમારા હાથમાં અત્યારે ટાઈમ છે કે તમે બીજી દુનિયાની પણ તૈયારી કરી શકો તેમ છો. મારા વહાલા રૂહાની બચ્ચાઓ, વધુમાં વધુ સમયનો ભોગ તેવી સ્પિરિચ્યુઅલ વર્લ્ડની તૈયારી માટે આપો. વધુમાં વધુ સમયનો ભોગ તમારી રૂહાની દુનિયાની તૈયારી માટે આપો. એક એક સેન્ટેન્સ આત્યાર્થે બોલું છો એટલે મારા મહિમા ઉતરે બરાબર, હું પણ અમલ કરી શકું. ચિંતાઓ મહા પરમાવે છે જો અહીંયા તૈયારી કરી હશે, જો અહીંયા તૈયારી કરી હશે
તો ત્યાં બધું સારી રીતે તૈયાર થયેલા હશો. અને યાદ રાખજો, માફ થી યાદ રાખજો, જયારે આ દુનિયા છોડીને સ્પેશિયલ વર્લ્ડ ની અંદર આવશો તો અહિયાં કેવા અમલ કર્યા હતા એનો તમને હિસાબ આપવો પડશે. એમાં જરા પણ શક નથી મળતી, એમાં જરા પ્રિન્ટેસ કરવાનું ચાલુ, એમાં જરા પણ શક નથી. મેં કીધું ને તમારાથી બહાર હા કઈ વખતે થોડી સુસ્તી કરી જાય, સુસ્તી હોય છે, ઓકે. પણ ઘણા ઘણા અરે ખાવ પીવો મજા કરો, જલતા કરો, જોવા પડ્યા ન પડ્યા હારે ભગવાન ગયા, ખાને પુરસદો તો વિને આવ્યા. આવા લોકો બહુ ભૂલ કરે, માફ કરજો, ચિંતા બહુ મિસ્ટેક કરે છે. એવું કહે છે કે ના ના છીએ બધું બરાબર છે, આ મારી ભૂલ. હાજર ઇમામ, હાજર ઇમામ અને પરમાણુ કરી કરીને જગાવ્યા છે. હાજરી માને એ પણ કહ્યું છે કે યાદ રાખજો, કોણ તો તમે નહીં રાખતા, તમારો ઇન્સાફ તમારા હાથમાં છે. ગયા વર્ષે કરવાએ સાવેલા ઇન્ડિયા, અમારા અમેરિકાની જોવું પડશે નેરોબીના, એ જયારે પણ પોતાના પર્સનલ કામે આવે ને તો ત્રણ ચાર વાયદો બોમ્બેમાં કરે. લાસ્ટ ડે એની ત્રણ વાયદો હતી, એક બિફોર દ્વા, એક આફ્ટર દ્વા, એક લાસ્ટ ના 10 વાગે. પણ એની સાથે મારા ફ્રેન્ડ થાય અને ત્રણ ચાર એની સાથે હતા. પેલી વાયદ નહીં, સેકન્ડ જે વાયદ હતી ને આફ્ટર દ્વા વાળી, એ વાયદ પતી ગયો. મુખી બાબાએ પૂછ્યું કે કોઈ પ્રોગ્રામ થોડે ઉડા ભાઈ થાય બીજું નહીં, રાજો ડો વગેરે ટાઈમ હોય તો એ ઘણો બધો ટાઈમ આપવા, ચા પાણી પીજે જરા. પછી બાર ગ્રાઉન્ડમાં બેઠા અમે, એ ભાઈ કોઠી લગાવ્યા અને બધાને ખબર પડી જમા કે 20-30 જણા ભાઈ ભાઈ બધા બેઠા ત્યાં આવીને, કે વિશેષ સાહેબ બેઠા તે નવી વાગો સાંભળવા મળશે. ચા ત્યાં થઈ છે અને એમની પણ વાયસ લગભગ સ્પૃચલ રીતે ઉપર વધારે હોય, કે જે વાયસ કરી એમણે દીધવા પછી એ બી રોમની ઉપર હતી. એક વડીલ, એક વડીલ અને કાવી ઉંમર સારી હતી, એ શું કે ખબર છે, નિશ્ચિંતા રોકના તો એ પ્રિન્સિપલ એ ભાઈ આ સ્પષ્ટ શબ્દમાં હું એટલા માટે નથી કહેતો કે એની ક્રિટિસાઇઝ નથી કરતો, પણ આ દાખલો એટલા માટે રાખું છું કે આવા વિચારવાળા કદાચ હોય. હું તો કરું છું, થોડી 22-23 વર્ષથી ફરી રહ્યો છું, ચિંતા ખાસ જોઈ માફીની સાથે વાત કરું. આવા વિચારવાળા કદાચ હોય તો પેલા ભાઈ કે છે કે અપના જે પ્રિન્સિપલ હૈ ગયા, ઉકીલ હૈ, સિદ્ધાંત હૈ, ક્યાં સિદ્ધાંત હૈ, કોઈ જમા ખાને હવાય તો આવો, નહીં તો કુછ નહીં, બંદી હોય તો કરો, નહીં તો કુછ નહીં, ગુના કે કામ કરો. ઓર 15-20 દિન કે બાદ જદી ભી કભી ખાને આવે એટલે યાદ બાપા પાસ કે રો લેને કા થોડા તો સૌ ના. આ લાગે છે, હા બરાબર ઠીક છે, જિંદારો ઠીક છે, હું કહું છું તમને કે એનો બીજો રસ્તો પણ છે. આમ કરાય તો કરો, નહીં તો કાંઈ નહીં, ગુનાના કામ કરો તો બંદી ના થાય તો કાંઈ નહીં, એ લઈ લેવાનું જાણી બાપા પાસે, એ સીધો લઈ લેશે નોંધી. આજે બાપુ પૂછવા નથી, શિકાર ગયા ઉતાર ગયા નહીં, સબ કોઈ હેરાન ક્યાં બંદી નહીં ક્યાં ગુના કઈ કામ ક્યારે તેને પોતે ઇન્ટરનેટ કરવા હવે શું કે ખબર છે કે થોડો તમારો પ્રિન્સિપલ છે ને એને તમે ડાયવર્ટ કરો, પણ એના પહેલા એક વાત સાંભળી દો. હવે એ કીધું કે ગુજરાતીમાં એક પુસ્તક વાંચ્યું હતું, એમાં એક વસ્તુ લખેલી, બે લાઈન લખેલી હતી કે ભગવાન ભોળો છે પણ ભોગ નથી. આ પેલું વાક્ય, ભગવાન ભોળો છે પણ ભોગ નથી. ને બીજું વાક્ય હતું કે ભગવાન દયાળુ છે પણ ડભો નથી. એનું આપણે ઇસ્લામાઇઝેશન કરીએ કે અલ્લાહ રહેમ રહીમી છે, અલ્લાહ રહેમ રહીમી છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ શરૂ કરું છું એ અલ્લાહના નામ ઉપર જે બે હદ દયાળુ અને બે હદ કૃપાળુ છે. અલ્લાહ રહેમ રહીમી છે પણ તવા નોંધ બિલ્લા બેવકૂફ નથી. તો ભગવાન દયાળુ છે પણ ડફોળ નથી. અલ્લાહે કુરાનમાં કહ્યું છે મેરે સાથ છેતરપિંડી કરો ગે ના તો યાદ રખના મેં તુમ્હારી સે જ્યાદા છેતરપિંડી કરને વાલા હું, મેરે સાથ મકારી કરો ગે ના તો તુમકો ભારી પડ જાયેગા, ખુદા સાથે છેતરપિંડી નહીં કરજો. દિલ જાઓ. પછી અલ્લાહે કીધું કે થોડો ડાયવર્ટ કરો,
ઠીક છે, તમારી માર્ગી કે તમે 20 દિવસે આવો કે 25 દિવસે આવો, પણ જે દિવસે આવો ને તો એ નિયત અને ભાવના ખાતો નખાવો, દ્વા કરાવો કે ખુદાબેન બહુ મન થાય છે ખાને આવવાનો, મને રિયલાઇઝ થાય છે કે જવું જોઈએ, સંધી કરવી જોઈએ, ગુનાના કામ ન કરવા જોઈએ, પણ ઇન્સાન છું, જો ભૂલને પાત્ર છું, તું દયા કરજે. જો પાછલા 20 દિવસ પણ નથી આવ્યો, હું કોશિશ કરીશ કે હું અઠવાડિયે અઠવાડિયે આવું, હું બે બે દિવસે આવું, હું ચાર ચાર દિવસે આવું. શું મને શક્તિ આપ, શું મને હિંમત આપ, આમ હંબલ થઈને એની પાસે આજીથી કરો ને, પણ ખાલી ક્યાં જીવ આંગો ને એ ઉપાડી ન પાડે તો એ તો બ્રહ્માના છેદિંદાઓ અને એટલે જ મોડાને શા કઈ માધ્યમમાં આપવામાં હવા પણ દેખાડે છે. એટલે પાણી વિઝિટની અંદર સેકન્ડ ટાઈમ મળે છે, તરીકા બોલમાં મળે છે, ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ છે, જે લોકો ઉર્દુ જાણતા હોય ઉર્દુમાં પણ છે. ઉર્દુમાં અહીંયાથી અમેરિકાની અંદરથી આપણે સ્ટોરી પાસે તરીકા બોર્ડના, અને એ કરાંચીનું પ્રમાણ છે, એ ઇન્ડિયાનું પ્રમાણ છે, વાંચેલા છે, સાંભળેલા છે, પણ અમુક અમુક લાભનો વિચારવા જેવી મેં કહ્યું ને કે હાલમાં મેં સમજાવ્યું કે તમારા આક્રત ઇન્સાફ તમારા હાથમાં, તમારું છે જ નહીં, તમારા હાથમાં છે. જિંદગીના અંત સમયે પોતાની જાતને સવાલ કરો કે બંને વસ્તુ સાંખીથી બરાબર જરૂર રૂહાને અને દુનિયા મળે છે. યુ વિલ જજ એકોર્ડિંગ ટુ, એ પ્રમાણે તમારું જજમેન્ટ થશે. જો તમે, જો હવે જ્ઞાનના પાઠ અને અપરમાની સરખામણી કરો, જો તમે બંને ફરજો બરાબર બજાવી હશે તો સુખ અને શાંતિનો તમે અનુભવ કરશો. જો તમે બંને ફરજો બરાબર બજાવી હશે તો સુખ અને શાંતિનો અનુભવ કરશો. અમે અહીંયા દુનિયાના સુખની વાત નથી કરતા, અમે અહીંયા દુહાની સુખની વાત કરીએ છીએ. કાયરે જાવો વણ સમરે, આ પહેલા પરમાણુ મધ્ય આજ્ઞા અંતર્ગત કાયરે જાવો વણ સમરે, શા માટે જાવ છો વગર યાદ કરીએ, આખી તે કરણી કમાવો, કાંઈ કર્મ કરણી ભેળી કરો, કરણી કમાવશો તો રહેશો છાયરે છેડોની અંદર. બોલા કે છે સુખ અને શાંતિ છેડો નહીં તો રહીશો ધૂપ જ માહે, તડકાન અંદર રહેશો. મોડા કે છે કે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડશે, ને એની અંદર પણ એક લાઈન આવી કે નો ડાઉટ ઇન ઇટ, એમાં જરા પણ શક નથી. મોડા કે તમારી આક્રતનો ઇન્સાફ તમારા હાથમાં છે. પછી હાજર ઇમાને લાસ્ટ પેરેગ્રાફની અંદર જેને સાંભળી ચૂક્યા છે ઘણી વખતે, એ જવાની આવું એમ કહેતા આપણે કે કાલે પૂરી કરીશ, કાલ તમારા માટે ક્યારે નથી આવવાની, કાલ ક્યાંય નથી આવવાની. અને હમણાંની જિંદગી તો તમે જુવા જુડિયાના તમારા અમેરિકાના કેનેડાના પરમાણ જુઓ, હમણાં રિસ્બન જો પણ રાષ્ટ્રીય તો રિસ્બનના પરમાણ લઈ આવે. સ્ટુડન્ટ મંડળીની અંદર ખબર છે વારંવાર આવીમાં અમેરિકા, નૈરોબી, કેનેડા, રિસ્બન આવીમાં એક વસ્તુ ઉચ્ચારી છે કે રિટાયર એની નેમ ડે ટાઈમ છે. દિવસમાં દિવસમાં કોઈ પણ નામ તમે ચાલુ જ રાખો. વેન યુ આર ફ્રી, રિસ્બનનો પરમાણુ એક પ્રેગ્રામ તમે સમજાવો, એપ્રિલ 1987 જયારે તમે એકલા હો, તમે સફર કરતા હો, ત્યારે તકતી લઈ તેના ઉપર આપની તકતીના નામોમાંથી કોઈ પણ નામ યાદ કરશો તો તમને ખુશીની લાગણી અને આત્મિક શક્તિની લાગણી મળશે. હું પરમાણ પણ આપતો જાઉં, દાખલા પણ આપતો જાઉં, જેથી કંટાળો ઓછો આવે. હા, પાછું વાંચીશો. તમને ખુશીની લાગણી અને આત્મિક શક્તિની લાગણી, સ્પિરિચ્યુઅલ પાવર, સ્પિરિચ્યુઅલ એનર્જી, આત્મિક શક્તિની લાગણી થશે. કોઈ વિકલ્પ કર્યા કરો હંમેશા. મને યાદ નથી કે 1985ની વિઝિટમાં મેં મારી ગુરુ માતાની વાત તમને કરી છે કે નહીં, એ વખતે યાદ હતા, હમણાં ગુજરી ગયા છે 9 મહિના થયા ખુડાને બેમાંથી પૂછ્યા. મારા ગુરુમાતા, ગુરુમાતા એટલા માટે કહેતો હતો એને કે મુંબઈમાં હતા તો એની પાસે હું ઘણો શીખ્યો હતો, પછી એ કરાંચી ચાલ્યા ગયા. 1985માં અહીંયા આવ્યા પહેલા હું કરાંચી ગયો હતો પરમાન વર્કશોપની અંદર. તમે ચેરમેન સાહેબે કીધેલું કે બિસ્મે બિસ્મે વર્કશોપ નહીં હોય તો તું થોડી વાયસ કરવાની ચાન્સ છો, તો એની વાયસ હતી કે જમાખાનામાં ત્યાં કરાંચીની અંદર વાયસ. પછી મુખ્ય આપણને પૂછે કે મા કીધે દીકતેને એનું નામ નહીં લીધું,
તો કે ઋષિ સાહેબ તો બહુ બીમાર હૈ, ખટલે ચેદર હૈ, તમે કહ્યું કોઈ વડીલ મારી સાથે મોકલો, એટલે મારી સાથે આવ્યા. ચાર મિસ્ત્રી મારી સાથે હતા, રેફરન્સ માટે કહું છું, ચાર મિસ્ત્રી અમારા શિકાગોની અંદર છે, અરબાઈ ચાર દસ દરબારની કોટડીયા. અમે જેવા ઘરના દાખલ થયા ને યાની મદદ મોરાની મદદ તો મારી નજર પડી સીધી ચર પર દેખા હતા માંથી, એનું પેલા આ ગોઠણ સુધી ઉપર હતું અને એના જે હાથ બનાવતા ને માતા હતા ને હાથમાં બોટલ લઈ અને પગની અંદર ઘૂસી ગયા હતા, ભાઈની પગમાં ઘૂસી ગયા હતા. મારી નજર પડી માના પગ પર તો બાપા જેવા લૂંટતા હતા ને જો આમ કોટન થી લૂંટી લે ને તો તરત જ પાછા રેલા ચાલુ થઈ જશે ના પડવના પગના રેલા ચાલુ થાય. કઈ બીમારી ખબર છે? પહેલી પગ બેન જેને નસું ફૂલી જાય ને ગાંઠા થઈ જાય, કે છે કે રોગ નથી પણ એનો ઇલાજ નથી, ઓપરેશન વગેરે કરાવે તો પાછું થાય છે. એની પહેલી પગ બેન્સની બીમારી, એની કિડની ખરાબ, એને હાર્ટની બીમારી, એની ડાયાબિટીસની બીમારી, ચિંતા તો જલ્દી હતી. પછી પાકા બાંધી દીધા યારી મદદ મોડાની મદદ કેમ છો કે એનો શુકર મગાજો વિચાર કે જીવ બરનો કે વાય સાંભળે ના આપી શકીને ચલો આજે આ સારો થયો. પણ વાત છે તમે પૂછ્યું માંથી મેં આ બધી વાતો રેકોર્ડ કરી છે પણ તોય મેં હું રાજ્યો નથી ક્યારે પણ મોડાઓ આ બધી વાત તમે સંભળાવો મને પકડ દો તમે કે સંભળાવશો ક્યાંય માં શુકર મોડાજો શું કે સુખર મોડાજો સુખર સુખર ખાલી બચપન કે મારો રિલેશન છે સુખર એ તેમ ચાર એલા હાજી બી રહેતા એ કિડની ખરાબ હોય હાર હૈ ટાયર કિડની સારી સુખર અરે લો યારી માં વાત આપે લો ફાઇટ કરો મારામારી કરો આને જોડે મદદ કેવી થતી હશે હસી રહેજો કે ગાંડા તો કે નાય ખબર તો કે નાય ખબર એ તો આવીને આપણને વાતલ થઈ જાય ને એટલે હિસાબ કિતાબ મળે સાફ થઈ જાય થી પોઝિટિવ થિંકિંગ એ તો અત્યારે વાતલ થઈ જાય ને મૂકે એટલે મોડા હિસાબ કિતાબ મળે હિસાબ સાફ કરે તો મનને બહુ શાંતિ હૈ મનને બહુ શાંતિ હૈ હા કડે કડે એ રીતે છે તુજા માતા ગરમે ના હોય ને પછી ચીજ વસ્તુ ખપતી હોય ને તો પછી જે પોતે સામે નાગીને વાત કરા કે ના તો તું કે કેવી કરી શક્યો હોય હા ખાલી ખાલી વાત કરાતી ના તો કેવી કરી શક્યો હોય મુકે હા મુકે વસ્તુ ખપે હતી નહી આયના ઘરને રડી પડ્યા મને કે અરવાય હજી તો બધી વાતો ચાલુ હોય ને તો આજુબાજુ મેં કોઈ છોકરો અમારે નીચે જતા હું કોઈ કામ હે કોઈ ચિંતા નથી હે તો આમ ચા ચા બેટા દે કભી ઇસકે સાથ જેલ માથા કો સર દે દે કામ લે ક્યા અરે એ વાતા તૂટે એ તાર કે એ તુલસી બાંધ જો રે સિર આલે થી જો આવે હાથ કે તો ભી સોગા એ જાણે જો રે ડોલ સિર આલે થી જો આવે હાથ કે તો ભી સોગા જાણે જો રે ડોલ એવા તાણે ન તૂટે દુનિયા કા દુઃખ દુનિયા નું દુઃખ મા અને એના કપલ ને ફરક કરી નાખે તો હું કામ કયો જિંદા રહું તો તો હું કાંચો સુખ દુઃખ દિલથી ધોઈએ અરે સુખ દુઃખ દિલથી ધોઈએ અરે દુનિયા છે દિલ ચારનો રંગ અરે છે ચત બોલે દિયે રંગ પિયા અરે તે કવિ જેને હજી રંગી નાખે જિંદા એ ભંગ થાય ક્યારે એ તૂટે સબંધ તૂટે ક્યારે ક્યારે નહીં તૂટે પણ પણ તૈયારી મને કે મિશનરી મિશનરી એ મને નિંદા નથી ને તમે અત્યારે મા બાપ સિંચન કરીએ અત્યારે અંદર ઝીકર જો બંધી જો જમા ખાના સુવા દસોન અને જી શક્તિ આવે તકે જે હેવર સુધી શુકર મળે
શુકર અલ્હમ્દુલિલ્લાહ. તો હાજર ઇમામ આ વસ્તુ ચાહે છે, મારા ચાહે છે કે હવેનો જે જનરેશન છે ને, હવેની જે પ્રજા છે અમેરિકાની અંદર, મા બાપે ફરમાવ્યું, મા બાપોને ફરમાવ્યું કે તમારા ફ્યુચર જનરેશન માટે તમે તમે તેને રૂહાની રીતે તૈયાર કરો, એને આધ્યાત્મિક રીતે તૈયાર કરો, એને ધારવાની અંદર મજબૂત અને પાલન કરો ઓળખે છે ફ્યુચર જનરેશન. અહીંયા ચાર કરી ફરમાવે છે, જો રિટાયર એની નેમ સમાવતાથી એની નેમ, તો શું થશે? તમને ખુશીની લાગણી, તમને આત્મિક શક્તિની લાગણી આપશે. પછી મને ફરમાવે છે કે એ હકીકત છે, મારા રૂહાની બચ્ચાઓ એ હકીકત. કે એ હકીકત છે, મારા રૂહાની બચ્ચાઓ, એ હકીકત છે કે તમે ટાઈમના પ્રેશરમાં છો, તમે સમયના દબાણમાં છો, તમે કામથી ઘેરાયેલા છો, પણ આ દબાણમાંથી રાહત, પ્રેશર ઓફ ટાઈમ, સીધા તો ટાઈમથી ખબર નહીં પડી કે છે ને, આપણે સવાર ઉઠ્યા નહીં તો ટાઈમ કરવો છો, તમે ટાઈમના દબાણમાં છો, પણ આમાંથી તમને રાહત એક જ વસ્તુ તમે આપશે, તમારી રોજિંદી દ્વારા અને તમારી ઇબાદત મળે, તમને રાહત, તમને પીસ, તમને શાંતિ, આ એક જ વસ્તુ આપશે. ને આ વસ્તુ ખબર છે ને કેટલો મધી રહે છે, કેટલો ભૌતિક વાળા વધી ગયું છે, અને તમારા માટે તો બધાની જરૂર છે, અને માતા છો નથી કે તો કે તમે નથી એમ નહીં, પણ એટલા માટે આપ કહી શું કે કચાસ ના આવી જાય એ જોયો. આપણે જે પાક પર છીએ તે આપણે કહ્યું એના કચાસ ને ઘણા વધારો કરતા હતા, અને જે હાલમાં અમે પ્રમાણે કે રિયલ હેપીનેસ એક સાચું સુખ આની અંદર કરાચીનો એક પ્રમાણ છે જ્યોતિષનો, ને અંદર રેડ લાઈન કહ્યું છે તેની અંદર એવા કિંમતી શબ્દો છે. જો મા બાપનું પ્રશ્ન વિચાર તો કરો કે એનો જન્મ દિવસ 13 ડિસેમ્બર ખુશિયાળીનો દિવસ, હા આપણે બસ એમાં આપણે દુઃખ થતા એથી હોય છે આપણે જન્મ દિવસે મારા મોતની આદત આવે, હું જન્મ પોતાના જન્મ અમને મારી આક્ષેપની આદત આવી, શા માટે એને જોઈ હું અમારી લોહાને જોઈ મા પ્રમાણે છે પોતાના દુનિયાની સુખ અને ચેનને જોતા, પોતાના દુનિયાની સુખ અને ચેનને જોતા રૂહાનિયતને દૂર જરૂરી માનવા પ્રેરાશો. રિપીટ કરો ત્યારે ગૌર કરો, પોતાના દુનિયાની સુખ અને ચેનને જોતા, આમ તો બહુ પૂછીએ ના, મુજબ તો હાલ જાય, મુજબ તો કાય, મુજબ બિઝનેસ કરે છો, મુજબ જોબ બહુ સારો હોય, મુજબ બચ્ચા એજ્યુકેશન લીધે નતા, આઈ એમ વેરી હેપી. હા, પોતાના દુનિયાની સુખ અને ચેનને જોતા રૂહાનિયતને
કેમ જરૂરી માનવા પ્રેરા જવાની બે ભોગવશો અને આજે બાંધો ને આ ઉઠે એ તો કારણ કરો ચિંતા બિન જરૂરી માનવા પ્રેરાશો તો અમે તમને હમણાં કહી શકીએ છીએ કે જે રિયલ સુખ જે સાચું સુખ જે સાચી ખુશી જે મારી ઈચ્છા છે મારા મહાની બચાવ નસીબ થાય તો એ મળવાનું તો બાજુ કર્યું અને એ સુખ તમે સ્પર્શ પણ નહીં કરે સ્પર્શ પણ નહીં કરે તમે સ્પર્શ પણ નહીં કરે કોને નહીં કરે જે લોકો લેખો કરશે જે લોકો ગૃહાયત જેમ જરૂરી માનવા પ્રેરાશે શા માટે એ કોઈ ભૂતપૂર્વ જણા કારણે તો આ મૂકે મોટા એટલે મૂકે જીતી જરૂરના આ મુખ્ય છે મોટા પછી પ્રમાણે છે કે તમે સમજી નહીં શકો કે દુનિયાની લાભો એ તમારા મનમાં ફક્ત અસંતોષ અને ઇલ્યુઝન બ્રહ્માંડ પેદા કર્યા છે આ તમે જે આપણે જો કહેતા છીએ ને કે આ સુખ છે મોટા કે આ બ્રહ્માંડ છે આ સુખ નથી અને સુખ તો કોઈ આનંદ ચીજ છે જેને આ માનવ દાખલો આપ્યો એ કહે છે કે મનને બહુ શાંતિ હોય મનને બહુ સુખ થાય અને પછી એના પછી માનવ પધારે છે કે મારી જમા બીજાના કમ્પેરિઝનમાં 64 ની વાત છે બીજાના કમ્પેરિઝનમાં બહુ વધુ પ્રમાણમાં સુખી છે પણ એ જાણતા નથી કે એ પૈસો આવે છે ક્યાંથી મારી જમા જાણતી નથી ત્યારે પોતે સુખી છે ને ફિનાન્શિયલી માટેરિયલી એ જાણતા નથી કે એ આવે છે ક્યાંથી તેથી કરીને આશીર્વાદનું કરવાના બદલે રહેમતના બદલે એ પૈસો તમારા માટે બોજ બની જાય છે બોજ બની જાય ટેન્શન બની જાય છે ટેન્શન ઈ જાતીએ ઉ જાતીએ ઉ જાતીએ કારણ ઓલા કઈને મૂકી દીધું છે પુરુષોત્તમને મૂકી દીધું છે પછી બાળક કહે છે અને તમે નાથી પાડતા કે દુનિયાનો પ્રોગ્રેસ નહીં કરો દુનિયાનો પ્રોગ્રેસ કરો બોલા કે છે તમે દુનિયાની પ્રગતિ કરો પણ પછી આદિમાં બોલ્યા એના વિવાહે વાતના કરે હળા જેવો છે અલ્લાહ પાસેથી આવ્યા છીએ અને એ અલ્લાહની તરફ અમે પાછું જવું છે એનું સ્મરણ મનમાં સદા રાખજો અને વર્લી પ્રોગ્રેસ કરજો તો એ વિવાહ છે ને અમને કે બાપા એ કોને ટેમ્પરરી મુદ્દે સ્ટેશન આવે આમ રાજો સ્વયં ગયા છે તો મારા સતત બહુ તેનાથી મારા મગજમાં છે મને જવું છે આ તારીખની ટિકિટ બુક છે મને જવું છે મને જવું છે તો આ જવું છે ખુદાની પાસે એ મગજની અંદર રાખો એ હંમેશા માઇન્ડમાં રાખો એટલું જ આપણે છૂટા કારણ કે મારા પ્રજા દર્શન આપણેથી તો હું કેવી જાગૃતિ લઈશ હા કે આ દુનિયાની માયાને ખોવાઈ ના વિના તો તમને સુખ મળે છે તો એક વાત કરો નોન એક્સપાઇરી કદાચ કોઈ અવાજ તમે કર્યું હોય હા આઈ ડોન્ટ નો ડેટ છે એપ્રિલ 1984 રીડર ડાયરી પણ પોતાને એટલે ઉપાય લીધો છે ટાઈમ પાસ કરવા માટે ચાલો ને એમાં જયારે આ સબ્જેક્ટ આવ્યો ને વન અવર ડેટ કેન ચેન્જ યોર લાઈફ એક કલાક એ તમારી આખી જિંદગી બદલી શકે છે તો આ વન અવર ડેટ કેન ચેન્જ યોર લાઈફ વાંચ્યું ને જો તો કઈ શું છે જે જે વાંચતો ગયો ને તો બિલકુલ ખ્યાલ જેવી વસ્તુ હતી ભૈકુલ ચાલ ભૈકુલ ચાલ તો મારા આરામ છે મહાન છે પણ જો મારો બિઝનેસ અલગ મારા ધણીનો બિઝનેસ અલગ મારા બચ્ચા હેલ્ધી અને બંને જણા હેલ્ધી દુનિયાના કોઈ સુખની કમી નહીં અમે કોઈ પ્રોબ્લેમ કોઈ પોઈઝન વોલ્ડ પોઈઝન નહીં કે મને આ પ્રોબ્લેમ છે મને આ ટેન્શન છે નહીં પણ મારી જિંદગીની અંદર એ ખાલી પણ આવતું હતું આપણે ઘરે કહીએ છે ને ઘણી વખતે જીવ બહુ ભરે તો ખબર નહીં કુ હોય કહીએ જીવ બહુ ભરે તો મજા ના આવે આ વાત કહે છે કે બધું પણ છતાં મજા ના આવે કે શરૂઆતમાં તો જયારે આ મને જ્યાંથી છે ને તો બધાએ ટીવી જવું ને આમ બહાર જાઓ ને ફરવા જાઓ ને પણ વધતું ગયું સાયકોલોજીસ્ટ પાસે ગઈ સાયકોલોજીસ્ટ છે મારું પેમેન્ટ વધતું ગયું મારો દુખાવો વધતો ગયો આ કહ્યું તારીખો યાદ કરો 10th July ડિસ્ટ્રક્ટિવ ફોર્સ ઓફ ઇવિલ વેક્યુમ કે ડિસ્ટ્રક્ટિવ ફોર્સ ઓફ ઇવિલ વેક્યુમ કોઈ જિંદગીમાં આવશે તો કરીને પરમાવ્યું શા કરીને પરમાવ્યું જે લોકો આંધળા થઈ ફક્ત મટીરિઝમ પાછળ દોડે છે એની જિંદગીની અંદર એક બહુ જ ખરાબ ખાલીપણાની એક ખૂબ ખરાબ જેનો ઇલાજ દુનિયામાં નહીં મળે તેનો ઇલાજ અહીંયા મળે આ બાળકો છે જે શું હવે શું કરું તો તે મારા દોસ્તને વાત કરી
મારા દોસ્ત ને વાત કરી છે, મને કહે છે બધું સાંભળી લીધું, મને કહે છે તમે આનો પોઝિશન જોઈ છે તો કે હા, તો તમારો દોસ્ત કહે છે યુ બિગિન યોર ડે વિથ વન અવર પ્રેયર, તો આ દિવસની શરૂઆત કર એક કલાકની પ્રેયરથી. તો બાર કહે છે કે મેં પૂછ્યું કે ક્યારે દિવસમાં, તો કે નો 5 to 6 or 4 to 5, સવારે 4 વાગે અથવા 5 વાગે ઉઠશે, એક કલાક તું ખોટાની યાદ માંગે, જો તારા બધું દૂર થઈ જશે તો શું કે ખબર છે ભાઈ, કે મેં તો ધ્યાન ન આપ્યું, રોજ કલાક ચલાવે તો તમારા બિઝનેસ પર જાઓ તો આ બિઝનેસ પર અસર પડે, મને સુસ્તી આવે, ને હું કહ્યું કે આપણે સતારા નથી, મારે તો હું ક્યારેક બંધી કરતો નથી, પણ સતારા જાઓ ને પછી અચ્છા સતાડી દીધો ને અને પછી હું દેખી અને ખુદા સાથે વાત કરું છું, ખુદા જો હવે આવી જઈશું, આમ મારા દોસ્તે કહ્યું હતું કે તને આ ટાઈમ બહુ પસંદ છે, તમે તારા ટાઈમ પ્રમાણે હું આવી છું, એટલે હું મારા ટાઈમ પ્રમાણે તને ફિટ કરવાની કોશિશ કરતી હતી, પણ આજે હું તારા ટાઈમ પ્રમાણે આવીશું અને હવે તું મને મદદ કર. મેં બાઈક કહે છે મેં પેલા દિવસે પ્રેયર શરૂ કરી, સંગીત શરૂ કરી, એક કલાક મ્યુઝિકલ શરૂ કર્યો, તો જેવો મ્યુઝિકલ શરૂ કર્યો ને તો તે શું તું ખબર છે અજબ વાત પડી, કે એવા વિચારો મને આવ્યા કે આખા દિવસ પણ નોંધાયો છે, આપણી કમ્પ્લેન મુશ્કેલ બહુ થતા ધ્યાન ધ્યાન નહીં રહ્યો, સંગીત હું પણ પાછી છોડ્યું ને કોન્સન્ટ્રેશન કી રખણ જો હું બતાવો તમે એ ઘણા ભાઈમાં શું દેખાય છે, આપણી કારમાં ફોન આવ્યો છે, ફોન આવ્યો ચાલુ કારણે હળો હા ભાઈ આમ છે તેમ છે, પણ ધ્યાન ક્યાં હોય ચલન ઉપર હોય, કોન્સન્ટ્રેશન ક્યાં હોય દુનિયાની વાત પણ ચાલે છે, દુનિયાની વાતો પણ ચાલે, પણ ધ્યાન સુધી મારા બધા ભટકાય ના જઈને બધા એક્સિડન્ટ ના થઈ જાય, આ દુનિયાની અંદર આપણે ભટકાય ના જઈએ, ધ્યાન એના ઉપર રાખો, દુનિયાનું કામ પણ કરો, એની અંદર મારા ફ્રેન્ડને ત્યાં અને ફોટોની દુકાન છે, તો એક વખત આખો દિવસ બેઠો આખો દિવસ રેડિયો ચાલુ હતો, એટલે સાહેબે મને કહ્યું કે ભાઈ આ તો દિવસ રેડિયો શું ચાલુ હોય, તો ના એટલો કે એન્વાયરમેન્ટ લાઈવ રસલું ખબર પાસે એન્વાયરમેન્ટ થાય ને એટલે ઘણા બધા એક્સેસ થઈ જાય, પણ મેં કીધું કે આજે ખબર પૂરો વધે તો પાસે ક્યાં પાંચ પાંચ એકાઉન્ટ ની અંદર મજબૂર છે, જો ગાનો વાગે છે રેડિયોમાં અમને તો કઈ ખબર જ નથી, પણ એ વાંચતું રહે છે, હા એ દુનિયા માટે વાંચતા રહીએ, પણ મારું ધ્યાન તો અહીંની અંદર હોય, હા આ શરીર ચાલે આ લોકમાં ને તૂટી તૂટી આ કાંઠે જાય, આ વાત કહે છે કે આવા દે બાપા આવા દે, પણ મેં ખુદાનું નામ ચાલુ રાખ્યું અને જેટલું ખુદાનું નામ વધારતી ગઈ ને એટલે બધા વિચારો હસતા ગયા, સખી સગડા રોમે રોમ લાદા ચપવા ને ત્યારે ગજના ચોર લાદા સગડા છૂપવા ને એ આપણામાં જ લાગવું પડે છે બિંદર, હા પછી ભાઈ કે છે કે ધરાવામ બાજુ હાઈ દાદા આ ખોરી તો એ કરાય પૂરી થઈ ગઈ, અને એ દિવસે મને અનુભવ થયો છે કે જાણે મારો પ્રેમ મારો લવર મને મારા ઘરે મળવા માટે આવે, હું કયો પ્રેમી તો કે ખુદા, મારા અંદર એક પ્યાર ને ગરમી ફેલાઈ ગઈ, અને પછી હું જોબ પર જઈને મારા બિઝનેસ પર જઈને તો એ રાતના જે મેં જિકર કર્યો હતો ને એની ખુશી મારા દિવસે મારા સાથે હતી, હું પ્રેક્ટિસ કરતી જે વર્ષો સુધી મારી આ પ્રેક્ટિસ ચાલુ રહી, અને મારી જે ફરિયાદ હતી ને જે વેક્યુમ હતું ને એ વેક્યુમ પુરાઈ ગયું, અને મારા ઉપર ઘણા પ્રોબ્લેમ આવ્યા હેલ્થના, પણ આ રોજ એક કલાકની પ્રેક્ટિસથી મારા બધા પ્રોબ્લેમો સોલ્વ થતા ગયા, આદર્શી મામના રૂહાની બચાવ, હા હું પણ તમારી સાથે છું, અરે ખુદ મુર્તઝા અલી હાજત ઇમામે મુખ્યમંત્રી બનાવ્યું, પૂરી દુનિયા અંદર ભારત છે, પૂરી દુનિયાને કોઈ કે ભારત કે બનતી નહીં હોય, જાતે હૈ જો હમ તુમકો લેતે હૈ, અરે એક નામ એને ઉપાડી દીધું ખુદાની ઉપમાથી, અને ખુદ ખુદાને તારી મોઢામાંથી તમને નામ આપે છે, કેટલી શક્તિ હશે કેટલી શક્તિ હશે, ખુદ મોટેરા જે હાજરીમાં કરાંચીમાં આવા પડાવે છે કે દેખો આમ જા રહા હે હમને તુમકો ભી જો ચીજ દીએગા વો મેરા નૂર નિકાલ કર દે ગયા હૈ,
શક્તિ હશે, એમાં કેટલી રાહત હશે, એમાં કેટલી ખુશી હશે. અરે મા બાપ કીધું ત્રણ દિવસ ની અંદર વિધિન થઈ જાય, કોશિશ કર વિધિન થઈ જાય. ઇબાદત રૂપની કસરત હે, ઇબાદત રૂપની કસરત હે. એ કસરત કો છોડના નહીં, એક મહિના જો ઇબાદત શું કરેંગે ને તમારા રૂ મોટા બન જાય, તમારા રૂ મોટા બન જાય. એક મહિનો ગરમી કરો તમારો રૂ કમજોર થઈ જશે. એટલે હંમેશા કહું છું, ખાણી ન પહોંચી શકો બંધ કરું, બધું થાય માનો હું યાદી નહીં કરો, વિસ્તાર નથી લીધો યાદી નહીં કરો, ગરમ આવશો 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ પછી આપતી આપશે. કોઈ પણ એક નામ લ્યો મોડા કહેશે, આજે મારી બંને તમારી કે કોઈ પણ એક નામ માફ કહેશે કે તમે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડની અંદર રહો છો, સમયનું દબાણ તમારા ઉપર છે, પરંતુ સમયના દબાણના લીધે તમે તમારી ધાર્મિક પરિસ્થિતિમાંથી મુક્ત નથી. મારા રૂહાની બચાવો જોશે યા અલી, જોશે યા મહમદ, જોશે યા ઇમાને જમાન. કામ પર હતો જ્યાં મને જમા તમને શક્તિ મળશે, રાહત મળશે, ખુશી મળશે, અનુભવ કરશે. ખુદા ન કરે કોઈ એવી યાદી આવી પણ છે ને, હેલ્થની કામ પણ અથર ઉભારી શકતો, મોહન મકતા નથી જેવો હોય છે, તે જો આપી જશે મજબૂત થઈ જશે અને દિલમાંથી નીકળશે શુકર મોડા, શુકર અલહમદુલિલ્લા. જેની તો મારી મોડા શુકર અલહમદુલિલ્લા. ક્યારે હાય હાય નહીં કરો, ક્યારે નિતા કરી નાખો, જિંદા ઠીક છે. થોડું દુનિયાની એટેચમેન્ટ હોય ત્યારે આંખો ભરાઈ જાય પડે, એમાં કાંઈ ગુના નથી. હા, પણ એની સાથે રિલેશન ક્યારે બી નહીં ફૂટે. તો ઘણા જણા મારી ભાઈઓ સામે છે ને, તમે દસ કહેશે ગાયો પછી છોડી દીધા. આજે તમારે છે નામ ખાતર છે, ધર્મ મુજબ છે, પણ છોડી દીધા, કારણ કે છોડી દીધા. અરે અમારા બધા કાંઈકું મળી ગયા, શું સેવા કરતા છે, અરે અમુક ધંધે ને નુકસાન કાંઈકું વા, કેટલા બધા મારા છે ઘણા ખાના બનાવીને થઈ ગયું, છોડી દીધા. આજમાં બરાબર નહીં, અને પછી બીજા રસ્તા પોતે, અરે આ પડા પાસે જાય, અમકા ધૂમકા પાસે જાય. અરે મારું તમારું કોઈ ફરક તો ઉપર હું તાંડે વાળા છે, હમ તમારે મુશ્કેલ પૂછા હે, તું દૂસરે કે પીછે મત કરો, અરે દૂસરે કે હાથ મત છોડો, મારા કે છે હમ તુમકો તાંડે વાળા હે, હમ તુમ્હારે મુશ્કેલ પૂછા હે, હમ આસમાન પે સે આયે હે, તુમ્હારી મુશ્કેલ આસાન કરને કે લિયે આયે હે. સર્વાત્મા તુમ્હારી મુશ્કેલ આસાન કરને. ઠીક છે, રિસ્પેક્ટના ખાતરને કોઈ બુઝુર્ગનો હાથ જીવે કહેશે ડિફરન્સ, હા એ અલગ વાત છે, પણ મુશ્કેલ આસન કરવાનો તો આ જ કરવી છે. એને બીજા કોઈને સત્તા નથી આપી, એને મને સત્તા રહેશે જવાબ આપણે એને મુશ્કેલ આસન કર, હા એને છોકારો ઉકારો કરશે ના. આ જ છે, આના કરવાથી જોવા મળે છે, આના કરવાથી આવે જમા મળે છે. અને એ જ આવે જમા પીધો, એ જ આવે સુખા ધરવા રાખજો, અને એના ધર્મથી જે મળે એ જ પવિત્ર ધોરો આપે. આયર ગાય તો તમને કાંઈ ધોરો આપી દે કે આ ધોરો છે, અરે ધોરો નથી, એ ધોરો નથી. હવે એમાં હમણાંના પરમાણુ પ્રમાણે કે ઘણા જણા તમને ઘેર માર્ગે દોરવાની કોશિશ કરશે, તમે ઘેર માર્ગે નહીં દોરવાતા, તમે તમારા શિરાસ્તર મુસ્તકીમ ઉપર મજબૂત રહી છો. છેલ્લી વાત એ બહુ ઉકેલો પડાય ને, તો ટાઈમ નાઈ મિલો ને છૂટ ન હોય પાંડે છે. હું બી કહું છું રહેલો છે જિંદર, પછી મેં દાખલો આપો મારા સાથે આપણે વાત બંધ કરી. ગુજરાતી પુસ્તકમાં વાંચેલો નહીં છૂટતો ને, ખાતો નહીં છૂટતો, નિંદર નહીં છૂટતી,
બરાબર. એસી વર્ષ નો દોસ્તો ઊંટો હિન્દુ પેનલ મારી ઘટના હાથે થઈ ગયો. પણ દેખાતે શું રાખ્યું ખબર છે? દેખાતે રાખ્યું કે 80 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ ધર્મ ક્યારે યાદ આવે છે કે દિવાળી નો દિવસ આવે ને, લક્ષ્મી પૂજા નો દિવસ ક્યારે એને મંદિર યાદ આવે? ભરતા એક વખતે મંદિરે ગયા ત્યારે આ જરા દેવી ની યાદ, એવી કઈ લક્ષ્મી દેવી પૈસા આપવા હોય તો લેખા કટે છે કે એટલો બધો દુનિયામાં ડૂબેલો હોય, એટલો બધો માણસ દુનિયામાં ડૂબેલો અચાનક બે ચાર દિવસ બીમાર પડ્યો ને પતી ગયા મરી ગયા હોય, અને મરી ગયા ને એટલે બધા આવે ઘરે, બધા સગાવાળા આવતા જાય તો લેખક લાગે છે ત્યાં પોતાના ઘરમાંથી ને એક નોકરાની પણ સર્વન શાંત લેડી સર્વન હતી, પણ કોઈ દિમાગની ક્રેક હતી. ક્રેક એટલે કે સાવ કાંગી જેવી ને પણ કોઈને પણ ફોરો થઈ ગઈ, મોઢા પર સાચી વાત કહી હતી તો કોઈ જાણતી જ મોઢા ઉપર. હવે એને રાખી હતી ઘરમાં, તેની દ્રષ્ટિ કાળની અંદર પણ થતી હતી. હવે સગાવાળા આવતા ગયા, ડોકી પાસે બેસે, માં બાપાજી ગયા તો ત્યાં જુઓ ને ગયા ને રડે પૂરા ડોકીમાં પૂરા રડે. શું થયું હતું કે ત્રણ ચાર દિવસ ખાલી તાવ આવ્યો પછી હાર્ટ ફેલ થઈ ગયો, તો બધા જે ફોર્માલિટી છે ને બહુ ખરાબ થયો, બધું મૂકીને ત્યાં જો પેલો બંગલો હમણાં જ લીધો હતો ને કે હા હમણાં જ લીધો હતો, અરે એ બી મૂકીને ત્યાં ભાઈ કોઈ બાય શું કે પેલી ગાડી હમણાં જ લીધી હતી ને, હા અરે જુઓ તો એ મૂકીને ત્યાં. હવે પેલી નોકરાને સુધાર ના થાય એ પણ તમારથી આવે છે, બધું મૂકી નહીં ગયા, બધું મૂકી નહીં ગયા, બધું મૂકી નહીં ગયા તો શાંત સુધી થાય સામર્થ્ય લે. પછી ખાતરી લઈ ગયા અને અગ્નિદાન અપાઈ ગયો, છેલ્લે છેલ્લે લેટ ટાઈપ કોઈ લાગા મળીને ખબર પડી છે ને, એટલે એ ભાઈઓ આવી રાતના આવી દે પીડોશી પાસે માં અને મોડી ખબર પડ્યા તો શું થયું હતું બાપાને? અચ્છા પરણ પરણ થયું, અચ્છા બહુ ખરાબ થયું હા, બધું મૂકીને ચાલી ગયા જુઓ તો નોકરાની શું કે ખબર છે? બાપા હું સવારથી ફાટી ગયો, મૂકીને ગયા મૂકીને ગયા, અરે કાલ મૂકીને નોકરા ગયા છે, ડોકા એટલી મારા હતી કે સુકેલું ડબલું બેરું ચાલશે તો સાથે લઈ જશે. શું કે તે ડોકાને એટલી મારા હતી કે સુકેલું ડબલું પણ એનું ચાલશે ને તો સાથે લઈ જશે, પણ એને ભગવાન તરફથી મુકાવવામાં આવ્યું છે, એ મૂકીને નથી જાતિ નોકરા, એને ભગવાન તરફથી મુકાવવામાં આવ્યું છે. આજ તો દાખલો આપીને લેખક શું કે ખબર છે? અરે વાંચનારાઓ જરા વિચાર કરો કે રાજીનામું આપીને નીકળી જવું એ સારું કે ધક્કો મારીને ચાલે એ સારું? આ બોલીમાંથી નીકળવું જશે બરાબર. 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે આવો કે બોલાવો એટલે જવું તો પડશે. પછી ભલે કેટલા બી બીજી હતું એટલે ટાઈમ નહીં, ટાઈમ નહીં, ઈંજાપુના ઈ આવ્યું એવું આવ્યું બધું મૂકવું પડશે. અને પછી અલ્લાહ કહે છે કે એક સેકન્ડમાં નહીં અને એક સેકન્ડ એક મિનિટ મેં તુમકો નહીં જોના, એક સેકન્ડ કે યા ખુદા આયા છે કે યા ખુદા થોડો ટાઈમ આ પાછો જાઉં ને થોડો ગરમ કરી આવું, એટલે હાજર ઇમામ વખત વખત અમને કહે છે ને એટલે વધારે ફરમાવ્યું કે તમે એમ વિચારતા હશો ને કે કાલ યાદ રાખજો કાલ તમારા માટે ક્યારે નથી આવવાનું મળે, કાલ તમારા માટે ક્યારે નથી, જે પણ કરવું છે એ આજ કરો અત્યારે કરો, અને જેટલો ટાઈમ અમારા હાથમાંથી જાય છે દીંદારો અને નુકસાનની અંદર જો દમ જાણે સાચે નામ વિના, અરે તો દમ જાણો મોઢા, જો દમ જાણે મેરે સાચે નામ વિના, અરે તો દમ જાણો મોઢા, અરે એવા સાહેબને કેમ છોડીએ એક ચીડના કીજે વાળ એવા મોઢા નહીં છોડો છો તમે દીંદારો, અરે એના ખાનદાનની તમે છોડી છો. હમણાં બોમ્બેની અંદર અમેરિકા આવતો હતો ને એક ભાઈ હાજરીમાંની સંસ્થા સાથે સંકળાયેલા છે, મને લિફ્ટ આપી કાર માટે ચલો છોડો જશે, મને વાત કરે છે કે મિશ્રી સાહેબ ને આસમાન ગઈ, આસમાન પોતે જતા મને કે મિશ્રી સાહેબ આસમાન ગઈ કે લિફ્ટ ગઈ નીકળ ગઈ કઈ કામ હતું દેવી, એને પૂછ્યું ને કે ભાઈ સુલતાનું ચાલતા મજા મકબરા દેખાય છે, સુલતાનું તમે મગર છે ને, તો જો મને છે ને કાંઈ કામ દેખાતો બધા ત્યાં કુરાન આયા કોને લખેલું છે, તો મિશ્રી સાહેબ એક ત્યાં મેં કબરની બાજુમાં સુલતાનું ચાલનો મકબરો છે એની બાજુમાં નીચે આમ કઈ ટાઈટ લાદી દીધું રાખેલો હતો, તમે ગાઈડને પૂછ્યું કે આ શું છે, તમે તમે થોડો અટકાયો બોલવા માટે, પછી મને કીધું કે હું તમને કહું આ છે ને માતા સલામતે પોતાની કબર હમણાંથી બનાવીને રાખ્યું છે,
માતા સલામત અમે આપણી બાય પોતાની કબર હમાંથી બનાવીને રાખી અને મારી પાસે સેન્ટર છે માતા સલામતનો જેમાં ઘણા સવાલો કર્યા છે અને એક સવાલ પૂછ્યો છે કે તમે ટાઈમ કેમ પાસ કરો છો કે હું 6-8 મહિના હું ત્યાં રહું છું અને મારી મોતની તૈયારી કરું છું અરે એક ઇમામની વાઈફ અને એક ઇમામની દાદીમાં જયારે એને પણ જરૂર છે વિચાર અને ઉત્તમની ગુંજાવો ચતુર્દીને જોયા છે ઘણા જોયા છે ખેલની જયારે 82ની અંદર દારેસલામમાં આવ્યા 82માં દારેસલામમાં હતો ને પ્રેસિડેન્ટ લઈ ગયા હતા સાથે મેં જોયું વીઆઈપી રૂમની અંદર એક સેકન્ડ આંખ બંધ હતી તસ્તી પડતી હતી ચતુર્દીન આંખમાં તસ્તી હંમેશા હોય ગુંજાવો જયારે ઇમામના ઘરાના લોકોને આટલું શું કરશે દીકરાની આટલું શું કરશે અમે તો અજ્ઞાન ભૂમિકા ચિંતાઓ કારણ હરેક ઉપર મોત છે હરેક ઉપર મોત છે પરંબર પાક તારું મોત સે હારું પરંબર પાક તારું મોત સે કબર મેં ખુદ તું ગારે કે આખર ખાક હો જાના કબર મેં ખુદ તું ગારે કે આખર ખાક હો જાના અલી હક મોલા મુસ્તફાની માટે કહ્યું અલી હક રાહત આલિમ કે ગુર દિન કે ગાલિમ અરે રહુના નિકવો હાદિમ કે આખર ખાક હો જાના હઝરત અલીના દિલ ઇમામની હતી એ ઇમામનું શરીર પણ નાશવંત હતું સિંદર એ બી ગયું કે છે કે ખાક ખાકની અંદર એ બી ઇમામનું શરીર પછી કે છે અજલ પલ અજલ એટલે મામ અજલ પલ ભાર મેં આવે અંધેરી કબ્ર મેં જાવે અરે કરો ને ચીજ કામ આવે કે આખર હાથ હો જાના કરો ને ચીજ કામ આવે કે આખર હાથ હો એક સેકન્ડ હા તમારા માટે ક્યારે નથી થવાનું મને કહે જીવન ઘણું ટૂંકું છે લાઈફ ઇઝ વેરી શોર્ટ મને કહે ગાંધી બચાવો જ્યાં મોડા જાહેર બાથરૂમ ગુનાને માફ કરજો જ્યાં મોડા સવાસ્થાન જમાખાને આવવાની આલા શક્તિ હિંમત અને પ્રેરણા આપજો જ્યાં ખુદાન હાજરીમાં જે કાર્યોથી તું રાજી થાય એવા કાર્ય તો અમારાથી અને અમારી આ ભાવલાથી કરાવે જ્યાં મોડા વિલો દિવસ ખાતે કેનેડા ખાતે પધારી તાહેરી અને પંજીની અંદર બાથરૂમ જુદા નસીબ કરવું તમારા એક જગ્યા કરી Thank you.
કહેવામાં આવે છે આ જગત ને પણ બધા